नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे छे ने 11મું ઉદાહરણ જોયું હતું। બધા ટોપિક ભેગા કરીને આપણે એક ઉદાહરણ બનાવ્યું હતું। આજે આપણે 12મું ઉદાહરણ જોઈએ છે। ફરક શું છે હું પહેલા જ તમને કહી દઉં। 11મા ઉદાહરણમાં છે ને આપણે બહાર પાડવાની, પછી એમાં મળવાના બાકી હપ્તાની, જપ્તીની ને ફરી જપ્ત કરેલા શેર બહાર પાડવાની નિયમનો જોઈ હતી। 12મા ઉદાહરણમાં વિથ પ્રીમિયમ છે, આમાં પ્રીમિયમ એ સાથે આવશે, બરાબર છે। તો જોઈએ, ધ્યાની સિરામિક લિમિટેડ 10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડે છે। શેર દીઠ 150ના પ્રીમિયમે બહાર પાડ્યા, શેર દીઠ નીચે મુજબની રકમ મંગાવવામાં આવી। અરજી વખતે 74, જો 10નો શેર છે 150 રૂપિયાનું પ્રીમિયમ છે, એટલે તમે ગણો 160 રૂપિયાનો શેર થાય। હવે એમાં એવું કીધું છે કે અરજી વખતે 74, જેમાં 70 પ્રીમિયમ, એટલે આપણે આપણી ટેવ મુજબ 74 બાજુમાં જે 70 પ્રીમિયમ છે ને એની બાજુમાં આપણે લખી નાખશું 4 મૂડી। 74માં 70 પ્રીમિયમ 4 મૂડી ઓબ્વિયસ છે। પછી મંજૂરી વખતે 44, એમાંથી 40 પ્રીમિયમ છે, તો બાજુમાં લખવાનું કે 4 મૂડી। આખરી હપ્તા વખતે શેર દીઠ 42, તેમાં 40 પ્રીમિયમ છે, તો 2 મૂડી, બરાબર। કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી હતી, ઓકે। વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી। વિશાલે જે 2000 શેર ધારણ કર્યા હતા ને એના સિવાયના બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી। 3 લાખ બહાર પાડ્યા હતા, 3 લાખ જ મળે છે, એટલે કાંઈ વધારાની અરજીની માથાકૂટ નથી, ઓકે। એક વિશાલ વખતે આપણે યાદ રાખશું, આપણા આગલા દાખલામાં કર્યું હતું સેમ પ્રોસેસ। વિશાલને અંડરલાઈન કરો, 2000ને અંડરલાઈન કરો ને આખરી હપ્તાને અંડરલાઈન કરો, પછી જપ્ત કર્યા અને જપ્તી નહીં પછી પાછું જોશું, આપણે કટકા પાડીએ છીએ એમ। પહેલાં અરજીની રકમ આવશે એમાં મંગાવવાની ન હોય, પહેલાં આવે, હવે તો ઉધાર બેંક ખાતે ઉધાર 3 લાખ × 74 પૂરેપૂરા જ લેવાના ને, ઓકે। 3 લાખ × 74 તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા, 3 લાખ × 74, પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। ઉધાર કેટલા, તો કે 3 લાખ × 74, ઇક્વિટી શેર અરજીમાં જેટલા જમા થયો એટલા જ ઉધાર થાય, ઓકે। પછી તો કે એના પછી ઇક્વિટી શેર મૂડીમાં જમા 3 લાખ × 4, 74માંથી 4 જ મૂડી છે, 70 પ્રીમિયમ છે, એટલે 4 શેર મૂડીમાં જાય અને 3 લાખ × 70 એ જશે જામીનગીરી પ્રીમિયમ એકાઉન્ટમાં। આ આપણે આગળ જોઈ લીધું હતું, જોઈએ છો, ટોટલ 3 લાખ × 74 બેંક ઉધાર અરજી જમા, પછી અરજી ઉધાર એમાંથી 4 રૂપિયા, 3 × 4 = 12 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડીમાં અને 3 × 7 = 21, એટલે 2 કરોડ 10 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમમાં જમા કર્યા, ઓકે ઓકે। હવે મંજૂરીની રકમ મંગાવશું, એટલે મંગાવો તો એના માટે આમ નોંધ થાય, પહેલાં મંગાવવાની આમ નોંધ છે, તો હવે આમ નોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 3 લાખ × 44, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 લાખ × ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા, 3 લાખ × 4, કેમ કે 44માં 40 પ્રીમિયમ છે તો 4 મૂડી છે, એટલે 3 લાખ × 4 મૂડીમાં જશે અને લાસ્ટમાં જામીનગીરી પ્રીમિયમમાં જમા 3 લાખ × 40, ઓકે। મંગાવો છો તો આવશે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, જેટલા મંગાવો છો એટલા જ, એટલે 3 લાખ × 44 બેંક ખાતે ઉધાર, 3 લાખ × 44 એ ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। આગળ જોઈ લીધું છે એટલે આમાં આપણે વધારે સમય પસાર નથી કરતા, જ્યાં જરૂર પડશે ત્યાં આપણે વધારે સમય આપશું, બરાબર છે। અને મેં તમને કીધું એમ કે પ્રેક્ટિસનો વિષય છે, તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલું સારું યાદ રહે। હવે આખરી હપ્તાની રકમ આપણે મંગાવવાની છે, તો આમનો મંગાવવાની તો સેમ જ રહેશે, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ × 42, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 લાખ × મૂડીમાં 2, જે 42માં 40 પ્રીમિયમ છે, એટલે 2 રૂપિયા મૂડીમાં જશે, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3 લાખ × 40। મંગાવો તો આવે, આવે તો ઉધાર, પણ બ્રેક મારો, ચેક કરો, જો વિશાલે 2000 શેર પર આખરી હપ્તાની રકમ ભરી નથી, તો બેંક ખાતે ઉધાર, મોટો કાઉન્સ નાનો કાઉન્સ એની અંદર કેવો આવશે, તો કે 3 લાખ − 2000 નાનો કાઉન્સ પૂરો, એટલે કે 2,98,000 × 42 મંગાવ્યા હતા એટલા, બરાબર છે। પછી નથી મળ્યા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરશું 2000 × 42, 2000 શેર ઉપર 42 રૂપિયા નથી મળ્યા, અને આ બધે બધા આખરી હપ્તાના હતા, એટલે આખરી હપ્તા ખાતે જમા, જો અહીંયા જો ટેક્સ્ટબુકવાળાએ શું કર્યું છે ખબર, એક દાખલામાં આપને એવું મળવાના બાકી હપ્તા ખાતું બનાવવાનું કીધું, આમાં નથી બનાવ્યું, તો તમે બેમાંથી કોઈ પણ રીતે કહી શકો જો સૂચના નથી આપતા તો, અને હું તમને સૂચના આપી દઉં,
કે જો આપને સૂચના નથી મળતી તો આપણે મળવાના બાકી હપ્તાવારી જ રીત અપનાવશું, કેમ કે એ સહેલી પડે. જો એવું કીધું છે કે મળવાના બાકી હપ્તા ખાતું નથી બનાવતું, ટેક્સ બીજું કંઈ અઘરું નથી. આપણે મોટો કૌંસ નાનો કૌંસ કર્યો હતો, મોટો કૌંસ હતો કેટલો હતો કે ટોટલ 3 લાખ, એમાંથી 2000 બાદ કર્યા, નાનો કૌંસ પૂરો થયો 2,98,000 × 42, બરાબર ને? તો અહીંયા એ જ રકમ ગુણ્યા 42, પછી મળવાના બાકી હપ્તા ઉધાર નહીં થાય ને, આખરી હપ્તામાં જેટલી રકમ બેંકમાં ઉધાર થઈ એટલી જમા થશે. સહેલું છે. ઓકે, આગળ વધીએ. હવે અહીંયા સુધી બધા હપ્તા બહાર પાડી દીધા છે, હવે જપ્તી કરશું. જ આમાં કીધું જ છે, યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા. હવે વિશાલમાં શેર જપ્ત કર્યા તો આપણે જપ્તીની આમ નોંધ આવડે છે, પણ સાહેબે એવું કીધું હતું કે જો પ્રીમિયમે શેર બહાર પાડ્યા હોય તો પ્રશ્ન પૂછવાનો. શું પ્રશ્ન? તો કે પ્રીમિયમ ભરેલું છે કે નથી ભરેલું. તો સર, અરજી અને મંજૂરીનું ભરેલું છે, આખરી હપ્તાનું ભરેલું નથી. તો ઇનશોર્ટ, કોઈ પણ ન ભરેલું હોય તો આપણે એ અરજી વખતેનું કે આ મંજૂરી વખતેનું કે આખરી હપ્તા વખતેનું કોઈ પણ એક સમયનું પ્રીમિયમ જો નથી ભરેલું તો આપણે આમનોનમાં જામીનગીરી પ્રીમિયમ ઉધાર કરશું. પહેલાં તો ઇક્વિટી શેર મૂડી ઉધાર પૂરેપૂરા 10 રૂપિયાથી, કેમ કે આખરી હપ્તા સુધી મંગાવી લીધા 2,000 × 10. પછી જામીનગીરી પ્રીમિયમ ઉધાર મંગાવ્યું હોય, ન મળ્યું હોય ને એટલું જ પ્રીમિયમ. એટલે 70 અરજી વખતે મંગાવ્યું હતું, મળી ગયું હતું, એ નહીં આવે. મંજૂરી વખતે 40 મંગાવ્યું હતું, મળી ગયું હતું, એટલે એ નહીં આવે. તો આવશે ક્યુ? છેલ્લું આખરી હપ્તાનું 40. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 2,000 × 40, તે શેર જપ્તી ખાતે. જપ્ત કેટલા થાય? તો કે મૂડીના જ, અરજીની 4 મૂડી, મંજૂરીની 4 મૂડી, એટલે 8 રૂપિયા આપણે જપ્ત કરી લેશું, ખાઈ જશું. એટલે શેર જપ્તી ખાતે 8, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 42. પ્રીમિયમ સહિતની કુલ રકમ આવે ને, આપણે વાત થઈ હતી. તો જો કંઈક આવી આમ નોંધ થાય, દેખાય, શેર મૂડીમાં 10, અહીંયા 40, આ આખરી હપ્તાનું પ્રીમિયમ છે, જે મંગાવ્યું તો નહોતું મળ્યું. શેર જપ્તીમાં 8, આ ક્યાંથી આવ્યા? તો કે 4 મંજૂરીના, 4 અરજીના અને 42 પૂરેપૂરી કુલ રકમ. હવે સ્ટોરીમાં છેલ્લે એવું કહેશે કે બાર કેટલામાં પાડે છે. તો વિશાલ પાસેથી આ શેર જપ્ત કર્યા, શેર દીઠ 80 પાછા પ્રીમિયમે બહાર પાડે છે, આપણા માટે સહેલું થઈ જશે. બેંક ખાતે ઉધાર 2,000 × 80, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 2,000 × 10, મૂડીમાં તો 10 જ જાય, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 2,000 × 70. 80માંથી 10 છે એ મૂડી છે, બાકીના 70 પ્રીમિયમ છે. હવે જપ્તી કરી છે એમાંથી કોઈ વટાવ આપતા નથી, તો પૂરેપૂરી જપ્તીની રકમ આપણે લઈ જશું મૂડી અનામતમાં. આમ નોંધ તો આ જ રહેશે, શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. કેટલા? તો 2,000 શેર અને જપ્ત કર્યા હતા 8 રૂપિયા, 8 × 16 ચેક કરો, બરાબર છે? પ્રેક્ટિસ કરવાની છે, હું સમજાવું છું, તમે નહીં ગણો ત્યાં સુધી નહીં આવે. એટલે હોમવર્કની અંદર હું તમને આપી દઉં છું દાખલા નંબર 13. છેલ્લે મેં તમને 12મો દાખલો આપ્યો હતો, 13મો દાખલો 12માં જેવો જ છે, જપ્તીની જ છે. પછી દાખલા નંબર 14, બરાબર, દાખલા નંબર 13, દાખલા નંબર 14 આ તમારે કરવાના છે, અને એ કરીને મને વોટ્સએપમાં મોકલવાના છે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધારે આગળ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અસ્તુ.